વિલિયમ જેમ્સ કહેતા, દ્રષ્ટિકોણ અને વિચારસરણી બદલવાથી જીવન બદલી શકાય છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક પરીક્ષા માટે ઉપયોગી પક્ષી જગતનું જાણવા જેવું, જેનો આ ભાગ બે છે, જેમાં પક્ષી જગતને લગતા કેટલાક અગત્યના પક્ષીઓ કે જે તેની વિશેષતાના કારણે ઓળખાય છે તેવા પક્ષીઓની વાત કરીશું. જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. હવે છઠ્ઠા પક્ષીની વાત કરીએ તો એ છે પક્ષીઓમાં દૂત તરીકે ઓળખાતું પક્ષી કબૂતર. કબૂતર આખા વિશ્વમાં જોવા મળતું એક પક્ષી છે. આ પક્ષી એક નિયત તાપી ઉડી શકતું પક્ષી છે, જેનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મોઢાના સ્થાન પર એક નાનકડી તથા અણિયારી ચાંચ હોય છે. કબૂતર ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતું ઘર આંગણાનું પક્ષી છે. તે ઉડવામાં ભારે હોશિયાર પક્ષી ગણાય છે. હવે સાતમું પક્ષીની વાત કરીએ તો એ છે પક્ષીઓમાં યમરાજ તરીકે ઓળખાતું પક્ષી ગીધ. ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર પક્ષી છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી, માત્ર ને માત્ર મરેલા પશુ અથવા જાનવરોને પોતાનો ખોરાક બનાવે છે. મરેલા પશુઓ કહોવાય ત્યારે તેમાં અસંખ્ય જીવાણુ અને વિષાણુઓ પેદા થતા હોય છે, જે માનવ જીવન માટે ખૂબ જ હાનિકારક અને જોખમી ગણાતા હોય છે. આમ ગીધ એ પ્રકૃતિને રચેલા પરિસર તંત્રનો ખૂબ જ અગત્યનો ભાગ ગણાય છે. હવે આઠમા પક્ષીની વાત કરીએ તો એ છે પક્ષીઓમાં વરણાણી તરીકે જાણીતું મોર પક્ષી. મોર એક જાણીતું અને માનવ વસ્તીની નજીક રહેતું પક્ષી છે, જે ખાસ કરીને નર મોરની રંગીન પીંછાવાળી પૂંછડી માટે જાણીતું છે. વરસાદની ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીમે ધીમે ગોળ ફરતા જઈ પોતાના ફેલાવેલા પીંછાને ઝડપથી ધ્રુજાવે છે, જેને આપણે મોરે કળા કરી તેમ કહેવાય છે. આનો હેતુ ઢેલ એટલે કે માદા મોરને આકર્ષવાનો હોય છે. નવમા પક્ષીની વાત કરીએ તો એ છે પક્ષીઓમાં હિમવીર તરીકે જાણીતું પક્ષી પેંગ્વિન. પેંગ્વિન એક જલીય પ્રાણી છે. આ વિશેષ રૂપે એન્ટાર્કટિકામાં મળી આવે છે. આ કાળા અને સફેદ રંગના વાળવાળું પક્ષી છે. આ ઠંડા પાણીમાં રહેતું ખૂબ જ શાંત પ્રાણી છે. પેંગ્વિનને પાંખ હોય છે, છતાં પણ તે ઉડી શકતું નથી. આ ઉડવાની જગ્યાએ ધરતી પર ચાલે છે અને ઊંડા પાણીમાં તરે છે. પેંગ્વિનની લગભગ 17 પ્રજાતિઓ મળી આવે છે. પેંગ્વિન ક્યારેક પાછળની તરફ તરી શકતું નથી. પેંગ્વિન પાણીની બહાર 6 ફૂટ સુધી જમ્પ મારી શકે છે. હવે દસમા પક્ષીની વાત કરીએ તો એ છે પક્ષીઓમાં પ્રહરી તરીકે જાણીતો કૂકડો. કૂકડો બોલે એટલે સવાર પડતી નથી, પણ પરંતુ સવાર પડે એટલે કૂકડો બોલતો હોય છે. અંગ્રેજીમાં રોસ્ટરના નામે જાણીતા કૂકડા નામનું પક્ષી એ ગર્લેનેશના વર્ગનું પક્ષી છે. ક્યાં વર્ગનું? ગર્લેનેશ.